नमस्कार वाला विद्यार्थी मित्रों, केम छो? जेके एजुकेशन चैनल में तमारू हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 6 विषय कम्प्यूटर के जेनु द्वितीय संतरण परीक्षा नुं संपूर्ण सोल्यूशन करीशुं, जेना कुल गुण 30 रहेशे। तो चालो विद्यार्थी मित्रों सोल्यूशन करिए। पहेलू, કૌંસમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જેમના કુલ ગુણ 20 રહેશે। તો પહેલું, તો વિદ્યાર્થી મિત્રો તમે આ ચિત્ર આપેલું છે તે ચિત્રમાં બટન છે, જે બટન શેનું છે તે તમારે દર્શાવવાનું રહેશે। તો એ ખાલી જગ્યાનું આઇકન બટન છે, તો તેમાં તમને બે ઓપ્શન આપેલા હશે વિદ્યાર્થી મિત્રો, તો તમારે તેમાંથી કોઈ પણ એક ઓપ્શન તમારી ખાલી જગ્યામાં પૂરવાનો રહેશે। તો પહેલામાં ઉત્તર આવશે પાવર પોઈન્ટ, બીજું સ્લાઇડની શ્રેણીને ખાલી જગ્યા કહે છે, તો તેમાં ઉત્તર આવશે પ્રેઝન્ટેશન, ત્રીજું સ્લાઇડ પેન પર ડિફોલ્ટ એક્ટિવ સ્લાઇડ તરીકે ખાલી જગ્યા સાથે પાવર પોઈન્ટ ખુલે છે, તો તેમાં ઉત્તર આવશે ટાઇટલ સ્લાઇડ, ચોથું દરેક સ્લાઇડની ટેક્સ કે આઉટલાઇન જોવા માટે ખાલી જગ્યા ટેબનો ઉપયોગ થાય છે, તો આઉટલાઇન, પાંચમું હોમ ઇન્સર્ટ ડિઝાઇન વગેરે જેવા વિવિધ ટેબ ખાલી જગ્યા ધરાવે છે, તો તેમાં ઉત્તર આવશે મેનુ બાર, છ પાવર પોઈન્ટમાં તમે જેમાં કામ કરો તે પાયાનો એકમ ખાલી જગ્યા છે, તો તેમાં ઉત્તર આવશે સ્લાઇડ, સાતમું જ્યારે તમે તમારા પ્રેઝન્ટેશનની છાપેલી કોપી આપવા ઈચ્છો ત્યારે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, તો નોટ્સ પેનનો, આઠમું સ્લાઇડ શો શરૂ કરવા કીબોર્ડ પર ખાલી જગ્યા કી દબાવો, તો એમાં ઉત્તર આવશે F5, નવમું છેલ્લી ક્રિયા ઉલટાવવા ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે, તો UNDO એટલે કે અન્ડુ, દસ પ્રેઝન્ટેશનમાં ચિત્ર ઉમેરવા ખાલી જગ્યા માટેનો ઉપયોગ થાય છે, તો ક્લિક આર્ટ, અગિયાર સ્લાઇડમાં ટપકાવાળી બાહ્ય રેખા સાથેનું બોક્સ જેમાં તમે લખાણ કે ચિત્ર ઉમેરી શકો તેને ખાલી જગ્યા કહે છે, તો પ્લેસ હોલ્ડર, બાર પ્રેઝન્ટેશનમાં બધી જ સ્લાઇડની નાનકડી પ્રતિકૃતિ ખાલી જગ્યા ટેપ દર્શાવે છે, તો તેમાં ઉત્તર આવશે સ્લાઇડ, તેર એક્ટિવ સ્લાઇડને સ્લાઇડ નંબર ખાલી જગ્યા દર્શાવે છે, તો સ્ટેન્સ બાર, ચૌદ પ્રેઝન્ટેશનમાંથી સિલેક્ટ કરેલી સ્લાઇડ કાઢવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે, તો તેમાં ઉત્તર આવશે ડિલીટ, પંદર પ્રેઝન્ટેશનમાં કરેલ કોઈ ફેરફારને સેવ કરવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે, તો તેમાં ઉત્તર આવશે સેવ, સોળ સિલેક્ટ કરેલી ટેક્સ્ટનો રંગ બદલવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો, તો તેમાં ઉત્તર આવશે ફોન્ટ કલર, સત્તર સિલેક્ટ કરેલ લખાણના ફોન્ટને વધુ મોટા કરવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો, તો તેમાં ઉત્તર આવશે ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ, અઢાર ખાલી જગ્યા પ્રેઝન્ટેશનનું નામ દર્શાવે છે, તો તેમાં ઉત્તર આવશે ટાઇટલ બાર, ઓગણીસ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને નીચે જે એક બટનનું ચિત્ર આપેલું છે તે બટન શેનું છે અને શું છે તે તમારે આન્સરમાં લખવાનું રહેશે, જેમાં જેમના તમારે બે ઓપ્શન આપેલા છે તેમાંથી તમારે કયું બટન છે તે લખવાનું રહેશે। તો ખાલી જગ્યા બટન છે, તો તેમાં આવશે સ્ટાર્ટ, વીસ અન્ડુ ટૂલની ક્રિયાને ઉલટાવવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે, તો તેમાં ઉત્તર આવશે રેડુ, બે નામ આપો જેના કુલગુણ 10 રહેશે, પહેલું એક્ટિવ સ્લાઇડ દર્શાવતું પેન, તો તેમાં ઉત્તર આવશે સ્લાઇડ પેન, બીજું તમારા પ્રેઝન્ટેશનને ખોલવા સેવ કરવા કે છાપવા માટેનું બટન, તો તેમાં ઉત્તર આવશે ફાઇલ, ત્રીજું સ્લાઇડની શ્રેણીને શું કહે છે, તો તેમાં ઉત્તર આવશે પ્રેઝન્ટેશન, ચોથું સ્લાઇડ ઉમેરવા માટેનું ટૂલ એટલે કે એમાં ઉત્તર આવશે ન્યૂ સ્લાઇડ, પાંચમું સ્લાઇડ શો પૂરો કરવા માટેની કી એટલે કે ESC, છઠ્ઠું ગણતરી માટેનું સૌ પ્રથમ સાધન, તો એપકસ, સાતમું હાડકામાંથી બનાવેલ પટ્ટીઓનો સમૂહ, તો નેપિયર્સ બેન્ડ, આઠ બ્લેઝ
પાર્ટિકલે શોધેલું ગણતરી માટેનું યંત્ર તો પકલાઈન નમું એની આર્ટ્સમાં ઉપયોગમાં લેવાતું ઇલેક્ટ્રિક સાધન તો તેમાં ઉત્તર આવશે વેક્યુમ ટ્યુબ. દસમું ચોક્કસ અંતરે કાણા પાડેલ કડક કાગળ તો તેમાં ઉત્તર આવશે પરડ કાર્ડ. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ સોલ્યુશન જોયું, સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ વાલા વિદ્યાર્થી મિત્રો, ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.